जाए स्वामी ना ना अपनों टॉपिक डेढ़ पॉइंट बे लसीका अथवा तो पेशीय जोर पेज नंबर बस्तों ना बराबर गया रुद्रियल तो की में आपने रुधिर घंटानी क्रिया नीट साथ बनेगा आपना तो आज है लसिका लसीका विषय माहिती मिल थोड़ी एक माहिती आपको चले लसीका ने जो इलिया सूची રુધિર જ્યારે પેશીઓની રુધિર કેસિકાઓમાંથી પસાર થાય ત્યારે મોટા કદના પ્રોટીન અને લગભગ સંગઠિત પદાર્થોને છોડીને રુધિરમાંથી પાણી અને પાણીમાં દ્રાવ્ય એવા ઘણા નાના પદાર્થો પેશીના કોષોની વચ્ચેની જગ્યામાં બહાર નીકળે છે ખબર પડી ગઈ આ ક્યાં લોહી રુધિર જ્યારે પેશીઓની રુધિર કેશિકાઓ એમાંથી પસાર થતું હશે એટલે કે જે ધમનિકાઓ કહીએ સિરિકાઓ કહીએ એની વાત કહેવાય ત્યારે મોટા કદના પ્રોટીન અને લગભગ સંગઠિત પદાર્થો જે કહીએ મોટા કદના પ્રોટીન એટલે ફાઇબ્રોનઝન ગ્લોબ્યુલિન વગેરે આલ્બ્યુમિન એના છોડીને કેટલાક પદાર્થો જેમ કે કેટલા ચોક્કસ પ્રકારના સંગઠિત પદાર્થો જે હોય જે કારકો કહીએ રુધિર રુધિરશ્માના એ બધા છોડીને રુધિરમાંથી પાણી અને પાણીમાં દ્રવ્ય એવા ઘણા નાના પદાર્થો પેશીના કોષોની વચ્ચેની જગ્યામાં બહાર આવતા હોય આ મુક્ત થતા પ્રવાહીને આંતરકોષીય જળ અથવા તો પેશીય જળ તરીકે ઓળખાય કેમ કે જે બે પેશી કોષો વચ્ચે આવેલા એટલે કે કોષોની વચ્ચે ગોઠવાયેલું છે ને પ્રવાહી માટે આંતરકોષીય જળ કે પેશીય જળ કહેવાય અને તેમાં રુધિર રસના જેવી જ ખનીજ વહેંચણી હોય મતલબ કે રુધિર રસમાં જેવા ખનિજ તત્વો આવેલા સોડિયમ પોટેશિયમ બાયકાર્બોનેટ એવા જ ખનીજ દ્રવ્યો આમાં પણ જોવા મળશે રુધિર અને કોષોની વચ્ચે પોષક તત્વો કાર્ય શું કરશે આ પેશીય જળ આંતરકોષીય જળનું કામ શું છે નામ જ જો ને આંતરકોષીય એટલે કે બે કોષોની વચ્ચે આવેલું જળ એમ શું કામ કરે તો કે રુધિર અને કોષોની વચ્ચે પોષક તત્વો ધ્યાન રાખજો ગ્લુકોઝ એમિનો એસિડ લિપિડ એટલે કે ફેટી એસિડ ગ્લિસ્ટ્રોલ વાયુઓ ટુ વગેરેનો વિનિમય હંમેશા આ પ્રવાહી દ્વારા થાય કયા પ્રવાહી દ્વારા આંતરકોષીય જળ દ્વારા કાં તો પેશીય જળ દ્વારા ઓકે વાહિકાઓનું વિસ્તૃત માળખું કે જેને લસિકા તંત્ર કહે છે જે આ જળને એકત્રિત કરી મોટી સેવાઓમાં પાછું ઠાલવે છે હવે જે લસિકા તંત્ર કહીએ જેમ પરિવહન તંત્રની અંદર આ બીજો ભાગ છે પહેલો ભાગ હતો રુધિરા રુધિરા અભિસરણ તંત્ર જેમાં હૃદય ધમની શિરા રુધિર કેસિકા એનો સમાવેશ થાય એવી રીતે શરીરમાં લસિકા તંત્ર આવેલું હશે આ લસિકા તંત્ર આ કોષોની વચ્ચે રહેલું આંતરકોષીય જળ જે હશે એને ભેગું કરે એકત્રિત કરે અને પછી શું કરે મોટી મોટી મહાશિરાઓ કહે એમાં ધકેલી દે પાછું ઠાલવી દે એમ લસિકા તંત્રમાં જોવા મળતા આ જળને પછી લસિકા કહે છે ટૂંકમાં નામ હવે બદલાઈ ગયું છે તો એક જ પેશ્ય જળ જ છે પણ જેવું તે લસિકા તંત્રમાં થઈને પસાર થયો એટલે નામ આપી દીધું આપણે લસિકા પેલા આપણે શું કીધેલું હતું આંતરપોષ્ય જળ બરાબર તો પેશ્ય જળ શબ્દ બોલાયા હતા પણ હવે જ્યારે લસિકા તંત્રમાંથી પસાર થાય છે ને છ તો જળ એક જ બંધારણ તો બંદરીનું સરખું જ ફક્ત ફરક શું પડ્યો લસિકા નામ આપી દીધું લસિકા એક રંગહીન પ્રવાહી છે રંગ વગરનું પ્રવાહી છે આમ જોવા જાવ તો આછા પીડાસ્પડનું પણ કહી શકાય છે બરાબર જે વિશિષ્ટ લસિકા કણો ધરાવે છે લિમ્ફોસાઇડ કે જે શરીરની પ્રતિરક્ષા એટલે કે રોગ પ્રતિકારક શક્તિ જે કહીએ એના માટે જવાબદાર છે લસિકા પોષક ઘટકો અંતસ્ત્રાવ વગેરે માટે પણ એક મહત્વપૂર્ણ વાહક છે આંતરડાના રસાઅકનોમાં હાજર પાયાશવિની એટલે મોટી લસિકા વાહિની કહેવાય પાયાસ્વીનીનો મતલબ શું થાય મોટી લસિકા વાહિની બરાબર યાદ રાખજો શબ્દનો મતલબ રેવલા લસિકા દ્વારા ચરબીનું શોષણ થતા હશે તો મોસ્ટ આન્બિયમ જીગમસે આતડના રસાનકુમ રહેલી કોના દ્વારા લસિકા દ્વારા ચરબીનું શોષણ થાય છે પાયસવીની દ્વારા પાયસવી કોણ છે મોટી લસિકા વાહિની ઓકે હવે આ થઈ ગયો તમારો લસિકા ચોપડી પ્રમાણેનો હવે આપણે થોડુંક સમજીએ શું કેવા માંગે છે જો હું એમ કેવા માંગુ આ છે પેસી કોષો આ જે હું દોરી રહ્યો છું એ બધા પેસી કોષો છે બરાબર હવે આમની ઉપર થઈને અહીંથી ધમની કે શીરા પસાર થાય છે આ બધા આપણે શું કીધું પેશી કોષો છે બરાબર આ બધા પેશી કોષો છે આ રીતે આવેલા આંતરકોષીય જગ્યા હોય નહીં બહુ ઓછી હોય માઇન્ડ આપણે આગ બધીના હોય એમ તો અહીંથી પેલી ધમની પસાર થઈ રુધિર કે શીકાઓ એમ ધમની કાવ બરાબર હવે આની અંદર શું વહેતું હશે રુધિર વહેતું હશે ભાઈ લાલ રંગનું રુધિર વહેતું હશે તો આમાંથી તમને શું કીધું એને કે બહાર વહી આવતું આમાંથી બહાર વહી આવતું તો આપણે એનો રંગ થોડોક બદલી કાઢીએ રંગ બ્લૂ કરી દઈએ આમાંથી બહાર વહી આવતું આ જે ટપકા તમને દેખાય છે ને કોસોની વચ્ચે વચ્ચેલા બ્લુ રંગના ટપકા બસ એ પાણી અને પાણીમાં દ્રાવ્ય પદાર્થો છે બરાબર હવે આના આપણે પેશીએ જળ તરીકે ઓળખીશું જોઈ લો આ રીતે આવી જશે આ બધા બ્લુ રંગના ટપકા દેખાય છે પ્રવાહી છે એ પ્રવાહીનું નામ શું કે શું પાડ્યું તો આપણે પેશીય જળ શું કીધેલું હતું પેશીય જળ પેશીય જળનો મતલબ શું થાય અંતરકોષીય જળ તો કોષોની વચ્ચે આવેલું પ્રવાહી થઈ ગયું આંતરકોષીય જળ સમાધિ ઉત્પન્ન થયું જોઈએ જોઈ લો જોઈ લો જોઈ લો ફટાફટ આવી આવ્યું હતું રુદિર કેશિકાઓમાંથી આવેલું છે હવે આ કામ શું કરશે પેશીય જળ કામ શું કરશે આ જે કોષો હશે એની અંદરના ભાગે એ ઓક્સિજન આપી દેશે પોષક પદાર્થો આપી દેવાના છે ટુકમચી વસ્તુ આલવાની છે આની અંદર આપી દેશે બરાબર આમના આવશે કોસોને જરૂરી કોસો બધા જ આની અંદર જશે રુધિરમાં જેટલા પણ ઉપયોગી પદાર્થો હશે એ્યા પેસ્ટે જડ મારફતે કોસોની અંદર પ્રવેશી જશે બરાબર હવે આ કોસોમાં પ્રક્રિયા થવાની ટીસીએ ચક્રને આ બધા પ્રક્રિયાઓ તો કોસોમાં થવાની ને તો એક એ દરમિયાન જે CO2 ઉત્પન્ન થ્યા છે તો એ CO2 જે છે એ પાછો જશે જો જે હાનિકारक નાઇટ્રોજનનું તો પદાર્થો હશે આપણે કહીએ બરાબર જે સૈન નુકસાન કરતા પદાર્થો હશે બધા પેશી જનમાં પાછા આયા પાછા આયા હવે આ બધું પેશી જળ જે હશે પાછું અમતો જઈ ના શકે આની અંદર તો આવવાનું નહીં બરાબર માટે શું કરશે એના માટે સ્પેશિયલ નવી એક બીજી વાહિની મૂકેલી છે જેનું નામ પડશે લસિકા વાહિની હવે આનું નામ છે લસિકા વાહિની યાદ રાખો લસિકા વાહિની છે અને આ બધું પેશી જળ જે હશે આ લસિકા વાહિનીમાં આવી જશે આની અંદર ઘૂસી જશે એટલે નામ બદલાઈ ગયું હવે આ જે પ્રવાહ હશે એને લસિકા તરીકે ઓળખાય પહેલાં શું નામ હતું પેશીય જળ હતું હવે શું નામ પડ્યું લસિકા નામ પડ્યું કેમ લસિકા નામ પડ્યું કેમ કે હવે લસિકા વાહિનીમાંથી પસાર થવાનું છે પેશીય જળ જે હશે એ ટૂંકમાં લસિકા ટૂંકમાં બંને એક જ થયા બંને ઉત્પન્ન રુધિરમાંથી જ થયેલા હતા બરાબર પણ પેશિયા જળમાં પોષક પદાર્થો આવેલા હશે જે લસિકામાં ઉત્સર્ગ પદાર્થ આવેલા હશે બરાબર અને પછી આ લસિકા જે હશે એ આગળ લસિકા ગાંઠમાંથી પસાર થાય અને એમાં એક લીમખો સહિત ઉમેરાય એટલે કે લસિકા ઘણો ઉમેરાય બિનજરૂરી બધા પદાર્થોનો નાશ કરવામાં આવે ઝેરી દ્રવ્યો જે હશે અને પછી આ બધું જ હૃદયમાં અંદર પાછું ઠારવામાં આવે એટલે લોહીની અંદર પાછું ભળી જાય પાછું રુધિર કે ગવામાં આવે કોષોમાં આવશે બસ આ રીતે તંત્ર ચલાય કરો સમજ્યા ઓકે તો આ હતી એની માહિતી ચલો હવે પરિવહન માર્ગ સમજી ગયા હશો હવે પેલું શું કહેવા માગે છે પરિવહન માર્ગ શું કહે છે કે બે પ્રકારના ખુલ્લું અને બંધ આપણે એ માહિતી લીધેલી હતી પ્રકરણ ચારમાં ખુલ્લા અને બંધની બરાબર બે પ્રકારનો પરિવહન માર્ગ હોય ખુલ્લું પરિવહન તંત્ર સંધિપાગીઓ સૌ પ્રથમ તેની પાસે જોઈએ ને અને મૃદુકાયમાં કેટલાક મૃદુકાયમાં બધા મને હૃદય દ્વારા પંપ કરેલ રુધિર મોટી વાહિમાંથી પસાર થઈ ખુલ્લી જગ્યા કે કોટરોમાં ભરાય એટલે સીધી શરીર ગુહા કોળ થાય ટૂંકમાં આ પ્રકારના વહનમાં લોહી બ્લડ સીધા અંગોના સંપર્કમાં આવે એવું કહેવાય જ્યારે નુકુરકો કહીએ મેરુદંડીઓ કહીએ બધામાં બંધ પરિવહન તંત્ર હોય આપણામાં પણ એવું જોઈએ કે આપણે મેરુદંડીમાં આવીએ સમુદાય આ બધામાં હૃદય દ્વારા પંપ કરેલું રુધિર ધમનીના સિરાઓ થઈ જાય એના દ્વારા વહન પામશે આ પ્રકારના રુધિર પરિવહનમાં જ વધારે લાભદાયક હોય છે કેમ કે આમાં રુધિર પ્રવાહ સરળતાથી નિયંત્રિત કરી શકાતો હોય છે ટૂંકમાં બંધ પ્રકારના પરિવહન તંત્રમાં બ્લડ સીધું અંગોના સંપર્કમાં ના આવે સમજ્યા જ્યારે એટલે કે ટૂંકમાં અંગો લોહીથી ખરડાયેલા ના હોય તો તમે આપણે અહીંયા હાથમાં કાપી આમ તો લોહી કેમ નીકળ્યું રુધિરવાહી નહીં કપાય સ્નાયુઓ કપાય તો એમાં લોહી ના હોય બરાબર એટલે અહીંયા બંધ પરિવારમાં આટલો અને ખુલ્લા પરિવારમાં આટલો ફરક છે ઓકે તો ટૂંકમાં બે પ્રકારના પરિવારમાં થાય ખુલ્લું અને બંધ બધા જ પૃષ્ઠવંશીઓમાં સ્નાયુઓ ખંડીય હૃદય ધરાવે છે હવે આપણે વાત કરીએ છીએ પૃષ્ઠવંશીઓની મેરુદંડીઓની અંદર એક સમુદાય છે એનો વિભાગ એટલે પૃષ્ઠવંશીઓ એમાં મત્સ્ય વર્ગ કહેવાય એમાં એક કર્ણક અને એક ક્ષેપક ધરાવતું ત્રિખંડી હૃદય હોય મત્સ્યમાંથી શરૂઆત થાય હૃદયની આમ તો આમ તો શૂચમુખાથી શરૂ થાય એમની પાસે પણ ત્રિખંડી છે મત્સ્યમાં પણ ત્રિખંડી હોય એટલે કે એક કર્ણક એક ક્ષેપક હોય ઉભયજીવીની શરીરસ રૂપની વાત કરીએ એમાં મગર સિવાય મગરમાં ચતુષ્ખંડી હોય એટલા માટે આમાં બે કર્ણકોને એક ક્ષેપક ધરાવતું ત્રિખંડી હૃદય જોવા મળશે એમ સિગીમાં બહુ મહત્વનો ભાગ ભજવશો પરિવહનમાં જ્યારે મગર પક્ષીઓ અને શસ્ત્રોમાં ચતુષ્ખંડી હોય કેમ કે બે કર્ણકોને બે ક્ષેપકો ધરાવતું ચતુષ્ખંડી હૃદય આવશે ચાર ખંડો ધરાવતું ઓકે મત્સ્યમાં હૃદય ઓક્સિજન વિહીન રુધિરને દબાણથી વેવડાવે હૃદયમાંથી બ્લડ બધું દબાણથી બહાર આવે સીધું ઝાલરોમાં જાય જે શ્વસની ક્રિયા થતી હશે ત્યાંથી ઓક્સિજનયુક્ત પછી આ લોહી બનશે અને શરીરના વિવિધ અંગોમાં પહોંચાડવામાં આવે પાછું ત્યાંથી ક્યાં જતું હશે હૃદયમાં જાય ત્યાંથી ક્યાં આવતું હશે ઝાલરોમાં જાય પાછું અંગોમાં આવે બસ આમ એક માર્ગી પરિવહન થાય બરાબર ત્યાંથી ઓક્સિજન વિન રુધિર પાછું હૃદય તરફ પાછું આવતું હશે આમ એક માર્ગી પરિવહન કહેવાય એકલ પરિવહન ઉભાજીવના શરીર સ્પોમાં ડાબુ કણ જે હશે બરાબર ઝાલર કે ફેફસા જે બી કહીએ એમ ત્વચા કે જે પણ હોય ઓક્સિજનયુક્ત રુધિર મેળવશે શબ્દ યાદ રાખો ડાબુ કર્ણક જે હશે એ ઓક્સિજનમાં રુધિર મેળવશે ઓટું યુક્ત રુધિર મેળવશે જ્યારે જમણું કર્ણક રુધિરના વિવિધ શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર મેળવશે બંનેમાં ફરક બહુ જ જ્ઞાન જોજો સાંભળજો બરાબર વાક્ય ડાબુ કર્ણક જે કહીએ છીએ ને આપણે એમાં ઓક્સિજનયુક્ત રુધિર આવશે ક્યાંથી આવશે આ ત્રણ જગ્યાએથી જ્યારે જમણું કર્ણક જે હશે એ શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર મેળવશે ટૂંકમાં ડાબા કર્ણકમાં ઓક્સિજનયુક્ત જમણા કર્ણકમાં ઓક્સિજન વિહીન અને બંને કર્ણકોના જે બ્લડ હશે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન બંને એકલ ક્ષેપકમાં મતલબ કે એક ક્ષેપક જ હોય એની પાસે એમાં મિશ્રિત થઈ જાય ઓ ટુ અને સી ટુ એટલે કે ઓટુ વગરનું અને ઓ ટુ યુક્ત બંને ભેગું થઈ જાય એટલે કે એને મિશ્ર રુધિર કહેવાય બરાબર એ પછી બાર ધકેલા કોની વાત કરીએ છીએ આપણે ઉભય જીવનના શરીર રૂપોની અંદર વાત કરીએ છીએ ટૂંકમાં બેવડું પરિવહન તો થયું પણ કેવું અપૂર્ણ સંપૂર્ણ ના થાય સંપૂર્ણ અહીંયા થાય પક્ષીઓના શસ્ત્રોમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર અનુક્રમે ડાબા અને જમણા કર્ણકમાં હોય ડાબા કર્ણકની અંદર ઓક્સિજનયુક્ત જમણા કર્ણકમાં ઓક્સિજન વગરનું અને પછી એ બંને રુધિર જે હશે ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં જમણા કર્ણકનું રુધિર જમણા ક્ષેપકમાં આવશે ટૂંક ક્ષેપકોમાં જાય બે ક્ષેપક છે જાય અને ક્ષેપકો તેને મિશ્રિત કર્યા વગર જ સીધું બહાર ધકેલી દે એટલે કે આ પ્રાણીઓમાં બે અલગ પરિવહન માર્ગ જોવા મળશે તેથી આવા પ્રાણીઓમાં બેવડું પરિવહન આવશે ઓકે અને એમાં આપણે ફક્ત માનવ પરિવહન તંત્રનો શું કરીશું અભ્યાસ કરીશું તો આ પરિવહન માર્ગ જે આપણે ભણ્યા એના હું તમને છે ને એ દોરીને બતાવું જો તમને જલ્દી ખબર પડશે આનો સ્ક્રીનશોટ પાડો તો જલ્દી ખબર પડશે આપણે બોલ્યા શું મત્સ્યમાં તો અહીં તમને મત્સ્ય લખેલું જોઈ લો મત્સ્યમાં શું થાય આ જે કર્ણક છે એમાં શરીરના જે અંગો કહીએ એમાંથી બ્લડ આવી જુઓ આ દેહ કહીએ એટલે અંગો કહેવાય એમાંથી બ્લડ આવ્યું ત્યાંથી એ બધું જ ક્ષેપકમાં આવશે આ ક્ષેપક કહેવાય વેન્ટ્રિયલ બરાબર અને ત્યાંથી ક્ષેપકમાંથી બધું બ્લડ જે હશે એ સમાન આપવામાં આવતું હશે ઝાલરોમાં જ હશે ઝાલરોમાં શ્વસનની ક્રિયા થાય એટલે ઓક્સિજનવાળું લોય પાછું શું આ બધું ઓક્સિજન આ જે દેખાય ને વચ્ચે લાલ રંગના એરાળ એ ઓટું યુક્ત રુધિર છે એ પાછી પાછા અંગોમાં જાય અંગોમાં ઓક્સિજન આપી દે ને સી ઓટું લઈ લે પાછું ઓક્સિજન વિહન રુધિર જે હશે એ પાછું તો દેહમાં આવશે તો તેમાંથી પાછું ઝાલરોમાં ટૂંકમાં આમ વહન પામત જુઓ વહનનો માર્ગ તમે જો એક માર્ગી કહેવાય બરાબર એક માર્ગી ઓકે હવે વાત કરીએ આપણે આની મગર સિવાયના સજીવો એટલે કે ઉભયજીવોના શરીર સુખની વાત કરીએ હવે તમે ધ્યાનથી જુઓ અહીંયા જમણી બાજુનું કર્ણક અહીંયા દાઇ બાજુનું કર્ણક આર એ અને એલ એ લખેલું છે હવે આ જે જમણી બાજુનું હોય એમાં દેહમાંથી રુધિર આવે એટલે ઓક્સિજન વગરનું હોય અને અહીંયા ફેફસામાંથી રુધિર આવશે એટલે ઓક્સિજન યુક્ત રુધિર આવશે અને બંને એલ એ બે કર્ણકો આમાં જે રુધિર આવતું છે દેહમાંથી આવશે એટલે એ કેવું હોય ઓક્સિજન વિહીન હોય અને આ ફેફસામાંથી આવશે એટલે કેવું હોય ઓક્સિજન યુક્ત હોય અને બંને અહીંયા ભેગા થઈ જાય છે એરો જોઈ લો છે ને માટે મિશ્ર રુધિર વહેતું હશે માટે અપૂર્ણ પરિવહન કહેવાય અપૂર્ણ બેઉડ પરિવહન કહેવાય બેવડું તો થયું બે જગ્યાએથી વહન તો થયું પણ સંપૂર્ણ ના થયું બરાબર જ્યારે આપણે વાત કરીએ છીએ અહીંયા કોઈ વાત મગર પક્ષીના શ્રેષ્ઠનોમાં તો એની અંદર કેવું થાય છે તો તેનાથી જો આ જે જમણી બાજુ છે ત્યાં જે બધું બ્લડ આવતું હશે એ શરીરના અંગોમાંથી આવશે તો એ શરીરના અંગો અહીં દેખમાંથી લખી જો આ એરો જોઈ લો બરાબર અને ત્યાંથી પછી જમણા કર્ણકમાં આવશે જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં જશે જમણાક્ષેપમાંથી ફેફસામાં જતું રહેશે જુઓ દેખાય બ્લુ રંગનો એરો ફેફસામાં થયો હવે ફેફસામાંથી બધું બ્લડ જે હશે ફેફસામાંથી બધું જ ઓક્સિજનયુક્ત બ્લડ જે આવતું હશે એ આ ફેફસામાંથી તમે જો લાલ રંગે બતાવેલું છે માટે મેં ગુલાબી બતાવ્યું એ બધું આવશે ડાબા કર્ણકમાં ત્યાંથી આવશે ડાબા ડાબાક્ષેપકમાં અને ત્યાંથી પાછું ક્યાં આવતું હશે દેહમાં જ હશે બરાબર લાબા દુ ઓક્સિજન યુક્ત રુધિર થાય અને આ બધું કેવું થાય ઓક્સિજન વિહીન રુધિર થયું બરાબર હવે દેહની અંદર ઓક્સિજન આપી દે ને કાર્બન ડાયોક્સાઇડ લઈ લે તો કાર્બન ડાયોક્સાઇડમાં રુધિર હશે દેહમાંથી પાછો બ્લીડ રંગનો એરો દેખાય ત્યાંથી પસાર થાય ને જમણા જમણા કરથી જમણા જમણાક્ષેપકમાંથી ફેફસામાં ફેફસામાંથી પાછું ક્યાં આવતું હશે હૃદયમાં બસ આ રીતે જવા કરે માટે બે જગ્યા છે બે બે ભાગમાં વહન થાય છે ડાબા અને જમણા બંને ભાગમાં માટે સંપૂર્ણ બેવડ પરિવહન તરીકે ઓળખાય અને આની સંપૂર્ણ માહિતી આપણે માનવ રુધિર પરિવહન તંત્રમાં ભણીશું બરાબર તો તમારે શું કરવાનું છે આને તમારે દોરવાનું છે સ્ક્રીનશોટ પાડી ઓકે તો ચાલો ત્યાં સુધી આવજો બાય જય સ્વામિનારાયણ